પીળું ગુલાબ અને હું એ નાટક વિશે વિવેચકોના શું મંતવ્યો છે તે આપણે જોઈએ। ચંદ્રકાંત ટોપીવાળા નોંધે છે કે લાભશંકર ઠાકરની નાટક લખવાની રીત જોતા એમની માન્યતા સાથે સંમત થવાનું મન થાય કે નાટક દ્વિજ છે, એટલે નાટક બે વાર જન્મે છે, જેમ પંખી ઈંડું અને પછી બચ્ચું એમ બે વાર જન્મ લે છે, તેથી દ્વિજ છે। અને બ્રાહ્મણ જેમ શારીરિક જન્મ અને પછી જન્મ સંસ્કાર એમ બે વાર જન્મ લઈ દ્વિજ બને છે, તેમ નાટક પણ લખાય છે અને પછી ભજવાય છે, એમ બે વાર જન્મ લઈ દ્વિજ કક્ષાએ પહોંચે છે। લાભશંકર ઠાકર તો કહે છે કે નાટક ભજવાય છે ત્યારે એનો ખરો અથવા બીજો જન્મ થાય છે। નાટક રંગભૂમિ પર પ્રગટે છે ત્યારે એ પૂર્ણપણે પ્રત્યક્ષ થાય છે, ઇન્દ્રિય ગોચર થાય છે। રમેશ ર દવેનું વાક્ય જોઈએ। લાભશંકર ઠાકરનું દ્વિઅંકી નાટક છે। અહીં અભિનયની તીવ્રતાને લીધે એક તબક્કે વાસ્તવિક જીવન અને અભિનયની થઈ જતી શેડભેરથી સર્જાતી સંકુલ માનસ સ્થિતિનું નાટકની અભિનેત્રી નાયિકા સંધ્યા અને સ્ત્રી નિર્માતાના પાત્રો દ્વારા સચોટ આલેખન થયું છે। સ્ત્રી નિર્માતાના પાત્ર દ્વારા સૂત્રધાર રૂપે પાત્રો પ્રેક્ષકો અને દિગ્દર્શકને થતા સીધા સંબંધો અને તેનાથી સર્જાતા નાટ્ય વિક્ષેપો નાટકમાં એક વિશિષ્ટ રચના તરે નિપજાવે છે। નાટ્ય સર્જન વેળાની લેખન અભિનય અને દિગ્દર્શનની એમ ત્રિવિધ ચેતનાની સંકુલતાનું પર્યાપ્ત નાટ્ય ક્ષમતા સહિત થતું નિરૂપણ કૃતિને નોંધપાત્ર બનાવે છે। પીળું ગુલાબ અને હું નાટકમાં જે પાત્રો આવે છે તેના વિશે વાત કરીએ। સંધ્યા સ્ત્રી નિર્માતા સુરેન્દ્ર ઝાલા, કેતન ઝવેરી, દીપક, મિસિસ મજનુ જેવા 6-7 પાત્રો છે। અલબત્ત મુખ્ય પાત્ર તો સંધ્યાનું જ છે। અન્ય પાત્રો એનકેન પ્રકારે સંધ્યા સાથે જોડાયેલા છે। પ્રારંભમાં આપણે સંધ્યાના પાત્ર વિશે વિચાર કરીએ। સંધ્યા આ નાટકની નાયિકા છે। તે રંગભૂમિની સફળ અભિનેત્રી છે। તે ઘણી જ ગરીબ છે। પોતાનું વાસ્તવિક જીવન અને નાયિકા તરીકેનું, બલકે અભિનેત્રી તરીકેનું જીવન, એ બે જીવન જાણે કે શેડભેર થઈ ગયા છે। વેશ્યા નાટકની નાયિકા તરીકે રંગભૂમિ પર તે એક દ્રશ્યમાં મૂડ ટ્રેક ભૂલીને પોતાના જ વાસ્તવિક જીવનમાં ક્ષણ માટે સરી પડે છે। એવી જ રીતે અન્ય એક નાટક મોહરાના રિહર્સલ વખતે પણ તેની વાસ્તવિક જિંદગી તેની આડે આવે છે। સતત એકલતા અનુભવતી સંધ્યા કેતન ઝવેરી સાથે લગ્ન કર્યા પછી પણ સ્વસ્થ રહી શકતી નથી। કદાચ તેની પીડા કે જરૂરિયાતને તેનો પતિ કેતન કે તે જ્યાં કામ કરે છે તે નાટ્ય સંસ્થાના દિગ્દર્શક પણ તેને સમજી શકતા નથી। શ્રી પ્રવીણ દરજી સંધ્યાના પાત્ર વિશે નોંધે છે કે સંધ્યાનું પાત્ર એક અર્થમાં ક્રૂર વાસ્તવ અને ઝઘડતું આપની સામેની ક્રિયા છે। જ્યારે સ્ત્રી નિર્માતા સકલ પરિસ્થિતિને વ્યર્થતાના એકમાત્ર સત્યને પામી ગયેલી એક અવસ્થિતિ છે। અલબત્ત અંદરના બધા જ ઘમાસાનો વચ્ચે પણ બટોલ્ટ બેક્તના અલગતાવાદમાં પડેલી જીવન ફિલોસોફીને સંધ્યા અને સ્ત્રી નિર્માતાનું પાત્ર બરાબર છતી કરી બતાવે છે। ચંદ્રકાંત ટોપીવાળાના મત પ્રમાણે રોજિંદા જીવનમાં મોહરા પહેરીને જવનારો આધુનિક સમાજ એકબીજા સુધી પહોંચી શકતો નથી અને સદંતર પોતાનામાં એકલો રહી જાય છે। એ વાતને લાભશંકર ઠાકરે અભિનેત્રી સંધ્યાના પાત્ર દ્વારા અને એમાંથી ઊભી થતી પરિસ્થિતિઓ દ્વારા આબદ્ધ રીતે વ્યક્ત કરી છે। સંધ્યાની બીમારી વખતે તેની ખબર કાઢવા આવતા પરિચિતો પણ સંધ્યાની અભિનય કરતા હોય તેવું જણાય છે। તેનો પતિ એકના એક રૂઢ સંવાદો બોલે છે। સ્વયં સંધ્યા પણ પછીથી એના એ જ સંવાદો પ્રથમ પુરુષ એક વચનમાં બોલે છે। સંધ્યા આમ જાત સાથે સંઘર્ષ કરતા કરતા ખુવાર થતી જાય છે। તેનો કોઈ ઉકેલ પ્રાપ્ત થતો નથી। કદાચ તેની અતિ સંવેદનશીલતા જ તેને માટે સમસ્યા નિર્માણ કરે છે। આ હતું સંધ્યાનું પાત્ર। હવે આપણે જોઈએ સ્ત્રી નિર્માત્રી।
સ્ત્રી નિર્માતરી આ નાટકનું બીજા ક્રમનું મહત્વનું પાત્ર છે. તે નાટકના પ્રથમ દ્રશ્યમાં જ દેખા દે છે, તેમ અંતિમ દ્રશ્યમાં પણ ઉપસ્થિત રહે છે. લાભશંકર ઠાકરે અહીં ટેકનિકથી કામ લીધું છે. તેઓ વાસ્તવમાં સંધ્યાના જ એક અન્ય સ્વરૂપની રીતે સ્ત્રી નિર્માતાને જ દર્શક સમક્ષ લાવ્યા છે. વાસ્તવમાં તો સંધ્યાના માધ્યમથી સ્ત્રી નિર્માતાની વેદના વ્યક્ત થઈ છે. સ્ત્રી નિર્માતા જ સંધ્યાના જીવનની કરુણતાનો ધીમે ધીમે ખોલતી જાય છે. મતલબ કે સંધ્યા અને સ્ત્રી નિર્માતા જ જુદા છે, છતાં જુદા નથી. રૂચા શાહ નોંધે છે કે સંધ્યા અને સ્ત્રી નિર્માતા બંને એક વ્યક્તિત્વના બે પાસા છે. સંધ્યાનું પાત્ર સ્ત્રી નિર્માતાની જ સર્જક છે. સંધ્યાની વેદના મૂળમાં તો સ્ત્રી નિર્માતાની જ વેદના છે. સ્ત્રી નિર્માતાના પાત્ર દ્વારા ઘણી દીર્ઘ એકોક્તિઓ રજૂ થઈ છે. જે વાત સંધ્યા વ્યક્ત કરી શકતી નથી તે વાત સ્ત્રી નિર્માતા દ્વારા વ્યક્ત થાય છે. સંધ્યાની જેમ જ સંઘર્ષ અને હયાતી ટકાવવાની વેદના આ પાત્રમાં પણ છે. આમ સ્ત્રી નિર્માતાનું પાત્ર પણ સંધ્યા જેટલું જ મહત્વનું છે. અન્ય ગૌણ પાત્રોમાં સુરેન્દ્ર ઝાલા નાટ્ય દિગ્દર્શક છે, જેમને માત્ર કલાકાર સંધ્યામાં જ રસ છે, વ્યક્તિ સંધ્યામાં નહીં. એવું જ સંધ્યાના પતિ કેતન ઝવેરીનું પણ છે. પીડુ ગુલાબ અને હું નાટકને હવે આપણે મનોવૈજ્ઞાનિક અભિગમથી તપાસીએ. લાભશંકર ઠાકરનું દ્વિઅંકી નાટક છે. સમગ્ર નાટકમાં આમ જોવા જઈએ તો સંધ્યા અને કેતનના લગ્નની એકમાત્ર ઘટનાની વાત આવે છે. એ સિવાય સમગ્ર નાટક સંધ્યાની મનોદશાની આસપાસ વીંટડાઈને પૂરું થાય છે. 13 વર્ષની તરુણીએ યુવાન સ્ત્રી અથવા તો આધેડ સ્ત્રીના રૂપમાં આબેહૂબ પ્રસ્તુત થતી વખતે અનુભવેલ પીડાની વાત એક રીતે સંધ્યા નામની ઉત્તમ અદાકારને અંદરથી વલોવી નાખે છે. પોતે જે લાગણી કે પ્રેમનો અનુભવ નથી કર્યો એ લાગણી કે પ્રેમની ગોખણીય સંવાદો સાથે અભિનિત કરવાની કુશળતા ઉપર સંધ્યાની ઓડિયન્સ બે સુમાર તાળીઓથી દાદ આપે છે. એ વાત પીડે છે. સંધ્યાની આ પીડા સમગ્ર નાટકને દારૂણ સંવેદનાના નાટકમાં ફેરવી નાખે છે. ગોખેલો અભિનય અને પોતે કી સંવેદના વચ્ચે થતી ભેળસેળ અને એમાંથી રચાતી સંધ્યાની મનોભૂમિકાને નાટકનો પિંડ કહી શકાય. નાટકનો આરંભ જ સંવેદના અને અભિનય વચ્ચે અટવાયેલી સ્ત્રીના દ્રશ્યથી થાય છે. વેશ્ય નાટકની નાયિકા રોજા ટેલિફોનની ઘંટડી વાગતા એક મિનિટ માટે ફ્રીજ થઈ જાય છે. સંધ્યાને એક મિનિટ માટે ફ્રીજ કરી દેતી ઘટનાના તાર એને પરોળીએ આવેલા દુઃસ્વપ્ન સુધી લંબાય છે. ઘડીભર માટે અભિનેત્રી તેના પાત્રમાંથી બહાર આવી જાય છે. સઘળું શેડભેડ થઈ જતા સંધ્યા ઉદ્વેગ અનુભવે છે. એક મિનિટ માટે ઘટતી આ ઘટના નાયિકાના આંતરિક મનોજગતને આપણી સામે ખોલી આપે છે. લાભશંકર ઠાકર ગુજરાતી સાહિત્યના સિદ્ધ હસ્ત સર્જક રહ્યા છે. એમને પીડુ ગુલાબ અને હું નાટકમાં સંધ્યાના પાત્રસ પાસે અદ્ભુત કામ લીધું છે. કોમડી વયની આ પુખ્ત કલાકારે દિગ્દર્શક ઝાલાની તાલીમ મુજબ અભિનય કરીને પ્રેક્ષકોના દિલ જીતી લીધા છે. કોરીકટ સંવેદના વચ્ચે ભર્યો ભર્યો અભિનય કરતી નાયિકાની પીડાનું કરુણ ગાન એટલે પીડુ ગુલાબ અને હું. સંધ્યાને એનું આંતરિક ધમાસાન ચેન લેવા દેતું નથી. કેતન સાથે પણ સંધ્યાને એનું વાસ્તવિક જીવન પણ નાટક જ લાગવા માંડે છે. જિંદગીના 2.5 દાયકા અભિનયના ઓજસ પાથ્યા પછી સંધ્યા પાસે કાંઈ બચતું નથી. હા, બચે છે તો માત્ર ટેવશ ચાલતું નીરસ જીવન. નાટકની સંકુલતા અને સંધ્યાની વેદનાની સંકુલતા વચ્ચે પ્રેક્ષકગણ પણ નાટકના ઘટના સૂત્રમાં સંકળાઈ જાય છે.
પરિસ્થિતિમાંથી જન્મતી પીડા નાયિકાના સ્વપ્નાને છિન્ન ભિન્ન કરી નાખે છે।